नमस्कार। 1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ, ગુજરાતના સ્થાપના દિવસની તમને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ભવિષ્યમાં આપણે જે સરકારી નોકરીની માટે જે તૈયારી કરીએ છીએ તો ભવિષ્યમાં તમે પણ આ ગુજરાતને કંઈક સેવા આપો એવી હું તમને શુભકામના પાઠવું છું। અને આજના લેક્ચરમાં આપણે ઇંગ્લિશ ગ્રામરનો એક નવો ટોપિક, એટલે કે નવો ટોપિક કયો છે તો કે ટ્રાન્સફોર્મેશન એટલે કે વાક્યમાં રૂપાંતરણ। કેટલાક વાક્ય આપેલા હશે એને આપણે સામાન્ય એટલે કે સાદા વાક્યમાં રૂપાંતર કરવાનું હશે, એટલે કે કેમાં ટુનો ઉપયોગ છે। જેમ કે મુખ્યત્વે હું તમને અહીં ખાલી ઉદાહરણ પછી તેના નિયમો છે એ પણ સમજાવીશ, પણ કઈ રીતના વાક્ય હોય અને તેને કઈ રીતે ફેરવવામાં આવે છે, વાક્ય રૂપાંતરણ એટલે કે એનું ટ્રાન્સફોર્મેશન કઈ રીતે કરવામાં આવે છે એ આપણે જોઈએ। તો સી ઇઝ ટુ વીક ટુ વોક ફાસ્ટ, આમાં શું કીધેલું છે કે તેણી અતિશય નબળી છે, વીક એટલે નબળી છે, કે તે ઝડપી ચાલી શકે। અહીં આપણે એ વાક્યનું રૂપાંતરણ કઈ રીતે કરીએ છીએ તો સી ઇઝ સો વીક ધેટ સી કેન નોટ વોક ફાસ્ટ। હવે આ કઈ રીતે વાક્ય રૂપાંતરણ થયું એ હું તમને સમજાવીશ, એના નિયમો છે। ખાલી તમે અહીંયા જુઓ કે શું કર્યું, અહીંયા વાક્યમાં રહેલું ટુ, આ જે ટુ છે ટુનો મતલબ થાય અતિશય, અતિ અથવા તો હદ કરતાં વધારે। ટુનો મતલબ શું થશે, હદ કરતાં વધારે, અતિ અથવા તો અતિશય, અને ઇંગ્લિશમાં કહેવાય મોર ધેન ઇનફ। તો અહીં આ વાક્યમાં જોશો ટુ વાળા વાક્ય હશે ટી ડબલ ઓ, માત્ર ટુ ટી ઓ વાળું નહીં, ટી ડબલ ઓ ને અહીં દૂર કરવામાં આવે છે જ્યારે વાક્યનું રૂપાંતરણ કરીએ છીએ ત્યારે। અને બીજા વાક્યમાં કેટલાક ધેટ કેન નોટ જેવા શબ્દો આવે છે એના નિયમો છે એ હું તમને હવે સમજાવીશ। હજુ એક છે હી ઇઝ બોલ્ડ ઇનફ ટુ ફેસ એની સિચ્યુએશન, આમાં પણ આ પ્રકારના વાક્યમાં પણ કઈ રીતે થશે, હી ઇઝ સો બોલ્ડ ધેટ હી કેન ફેસ એની સિચ્યુએશન। તો આમાં શું કર્યું, ઇનફને દૂર કરી દીધું અને પછી વાક્યનું રૂપાંતરણ કરેલું। ઇનફનો મતલબ થાય પૂરતું, આપણે ઘણીવાર બોલીએ કે આટલું મેં કરી લીધું, આ તો મારા માટે ઇનફ છે, તો ઇનફ એટલે પૂરતું। તો આ બધા વાક્યોને કઈ રીતે રૂપાંતરણ કરવા, એટલે તમે જોશો તો અહીં પહેલા વાક્યમાં શું છે, ટુને રિમૂવ કરવામાં આવે છે અને પછી વાક્ય બનાવવામાં આવે છે। ત્યારબાદ અહીં જોશો તો ઇનફ છે, ઇનફ એને દૂર કરી અને અહીં વાક્ય બનાવવામાં આવે છે। તો આ વાક્ય જે બને છે, ટ્રાન્સફોર્મ થાય છે, એ કઈ રીતે થાય છે, તો પહેલાં આપણે ટુના નિયમો જોઈશું, પછી ઇનફના નિયમો જોઈશું। તો સૌ પ્રથમ ટુના કઈ રીતે દૂર કરવામાં આવે છે, ટી ડબલ ઓ એને કઈ રીતે દૂર કરવામાં આવે છે એના નિયમો જોઈ લઈએ। આપણે વાક્યના રૂપાંતરણમાં જે ટુ વાળું વાક્ય હોય, આપણે જે પહેલાં ઉદાહરણ લીધું, હવે એના જ નિયમો સમજવાના છે કે આ ટુ એને કઈ રીતે રિમૂવ કરી અને વાક્યનું રૂપાંતર કરવામાં આવે છે તેની માહિતી લઈએ। તો સૌ પ્રથમ અહીં જે પહેલું જ વાક્ય લીધેલું હતું એ જ અહીં લખેલું છે કે સી ઇઝ ટુ વીક ટુ વોક ફાસ્ટ। તો હવે આની વાક્ય રચના સમજીએ તો શું છે, સી શું છે, સબ્જેક્ટ એટલે કે કરતા, સી થઈ ગઈ કરતા, પછી વર્બ ક્રિયાપદ અહીં આપેલું કરતા, પછી ઇઝ છે એ શું થયું, સહાયકારક ક્રિયાપદ, પછી અહીં આપેલું છે ટુ, જે વાક્ય રચના પ્રમાણે અહીં પણ ટુ આપેલું છે, ત્યારબાદ એક્ઝેક્ટિવ વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ, અહીં શું આપેલું છે, વીક, એ આપણે શું થઈ ગયું, વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ। પછી આપણે અહીં જોઈએ તો ટુ ઇન્ફિનિટિવ આવે છે, તો અંતમાં ટુ ઇન્ફિનિટિવ। વાક્ય રચના સમજાઈ ગઈ કે શું છે, હજી એકવાર સમજો, કરતા પછી સહાયકારક ક્રિયાપદ અથવા તો ટુ એના પછી વિશેષણ અથવા ક્રિયા વિશેષણ અને ટુ ઇન્ફિનિટિવ અને પછી વોક ફાસ્ટ એટલે અન્ય શબ્દો આવે છે। તો હવે આ ટુને
वाक्य में आपेलू आ टू ने रिमूव करवा माटेना नियमों शू है? तो सौ प्रथम जो है तो टू प्लस एक्जेक्टिव एटले के शू आवे छे, अहीं टू प्लस विशेषण, अहीं टू आपेलू है वत्ता विशेषण आपेलू है। तो ज्यारे वाक्य में फेरवीए त्यारे आ टू प्लस विशेषण की जगह सो अहीं आपणे शू करशू, सो मूकशू, आ टू ना जगह सो मूकशू। पछी एक्जेक्टिव एटले के अहीं विशेषण छे ए वीक मूकवानू वाक्य ने रूपांतर करती वक्त। पछी धेट अहीं विशेषण पछी धेट मूकवानू आवशे। त्यार बाद हवे समझवानू खास छे बीजो नियम, आटलू तमने शू मळ्युं? पहेलो नियम कहे छे के ज्यारे आ टू प्लस एक्जेक्टिव होय एनू तमारे शू करवानू? टू एटले टी डबल ओ वालू टू प्लस एक्जेक्टिव विशेषण, आ बन्नेनी जग्याए तमारे सो प्लस एक्जेक्टिव एटले के जे अहीं आपेलू होय विशेषण ए अने एना पछी धेटनो उपयोग थाय छे। टू नी जग्याए सो आवी गयुं, पछी एनी पछी विशेषण आवे अने पछी विशेषण पछी धेटनो उपयोग थाय छे। आटलू एक नियम याद राखो। हवे शू थयुं आपणे अहीं जोईए, सी करता एज इट इज, इज वर्तमान कालनो इज क्रियापद ए पण एज इट इज, पछी टू प्लस एक्जेक्टिव जे आ टू प्लस एक्जेक्टिव छे एना जग्याए शू कर्युं? सो प्लस वीक अने एक्जेक्टिव पछी धेटनो उपयोग थाय छे, जे आपणे अहीं नियममां लखेलो छे धेटनो उपयोग थाय छे। तो हवे एना पछीनो बीजो नियम समझ, आटलू समझाई गयुं, आटलो भाग समझाई गयो के शू फेरफार कर्यो? आपणे आगळना जे हमणां जोयुं वाक्यमां ए सी इज सो वीक धेट सी केन नॉट वॉक फास्ट, तो हवे आपणे शू बाकी रह्यु नियममां? सी केन नॉट वॉक फास्ट ए कई रीते आव्युं ए हवे समझीए। आ वस्तु खास समझी लियो हजी एक वार, के जे करता छे ए करता एज इट इज राख्युं, पछी क्रियापद वर्तमान कालनું હોય તો વર્તમાન કાળ, ભૂતકાળનું હોય તો ભૂતકાળ એઝ ઇટ ઇઝ, પછી આ જે ટુ પ્લસ વીક છે એની જગ્યાએ આપણે સો વીક અને પછી ધેટ આટલો ફેરફાર કર્યો। હવે એનો પછીનો નિયમ શું કહે છે કે ધેટ પછી વાક્યમાં આવેલ કરતાં, ધેટ પછી વાક્યમાં આવેલ કરતાં એટલે કે આ ધેટ અહીં ધેટ એના પછી વાક્યમાં આવેલ કરતાં મુકાય છે, ધેટ પછી વાક્યમાં આવેલ કરતાં મુકાય છે। વાક્યમાં આવેલ કરતાં એટલે કોણ? આ સી હોય તો સી, હી હોય તો હી, એવી રીતે। અહીં પણ એક વસ્તુ યાદ રાખજો કે આ જો સર્વનામ આવ્યા છે તો તમે સીધે સીધું અહીં સી મૂકી દીધું, સર્વનામ આવ્યા છે તો અહીં તમે સી સીધે સીધું મૂકી દીધું। હવે માની લ્યો કે અહીં નામ આપેલું હોય સીની જગ્યાએ કોઈ છોકરીનું નામ, અથવા તો હીની જગ્યાએ કોઈ છોકરાનું નામ આપેલું હોય, જેમ માની લ્યો કે મારું જ નામ આપેલું હોય હાર્દિક, તો હવે આ હાર્દિક અહીંયા લખેલું હોય તો શું કરશો? તો તમારે વાક્યમાં કર્તાના સ્થાને શું આવશે? નામ આપેલું હોય ત્યારે એના નામનું સર્વનામ આવશે। આ જે નામના આધારે માની લ્યો કે અહીં હાર્દિક આપેલું છે અથવા તો નમિતા આપેલું છે, તો આ નમિતા આપેલું હોય છોકરીનું નામ હોય તો તમે શું મૂકશો? સી મૂકશો, અહીં સી મૂકેલું છે। અથવા તો જો હાર્દિક આપેલું હોય, હાર્દિક આપેલું હોય તો અહીંયા હું શું મૂકીશ? હી મૂકીશ। આ વસ્તુ સમજાણી કે નહીં સમજાણી? હજુ એકવાર કહું કે જો વાક્યમાં ધેટ પછી શું આવશે? કરતા આવશે, ધેટ પછી કરતા મૂકવામાં આવે છે જ્યારે ટુને રિમૂવ કરો ત્યારે। તો હવે આ ધેટ છે એના પછી કરતા અહીં શું છે? સી છે। પરંતુ જો કોઈ નામ આપેલું હોય, ખાસ હવે સાંભળજો, નામ આપેલું હોય હાર્દિક આપેલું હોય અથવા તો નમિતા આપેલું હોય, તો અહીં હાર્દિક આપેલું હોય તો શું થયું? છોકરો, પુરુષ, એના માટે સર્વનામ શું વપરાય? હી વપરાય। અને જો કોઈ છોકરીનું નામ આપેલું હોય તો ધેટ પછી તમારે સી મૂકવાનું રહેશે। તો હવે આ નિયમ સમજાઈ ગયો કે જો ધેટ પછી વાક્યમાં કોઈ કરતા મૂકાય છે, જો સર્વનામ જ ડાયરેક્ટ આપેલું હી સી એવી રીતે, અને જો કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય પુરુષ અથવા તો સ્ત્રીનું, તો એના સ્થાને એનું સર્વનામ ધેટ પછી મૂકાય છે। એટલે અહીંયા જોયું તો હવે એના પછી આપણે શું કીધું? સી ઇઝ સો વીક ધેટ પછી કરતા મૂકવાના, તો અહીં સર્વનામ ડાયરેક્ટ છે તો આપણે સી મૂકી દીધું। હવે એના પછીનો નિયમ શું કહે છે? જો વાક્યમાં વર્તમાન કાળનું હોય,
वाक्य वर्तमान कालनु होय, काल तो तमने हवे ओळखता आवडता ज हशे हुं एम ज मानुं छुं। तो वाक्य जो कर्त वर्तमान कालनु होय तो शुं आवशे? केन नोट आवशे। वाक्य वर्तमान कालनु हशे तो शुं आवशे? केन नोट आवशे, जे अहीं आपणे मूकेलुं छे। અને જો વાક્ય ભૂતકાળનું હોય, વાક્ય ભૂતકાળનું હોય તો શું આવશે? કુડ નોટ, ભૂતકાળનું રૂપ। સમજાઈ ગયું? તો હવે વ્યવસ્થિત સમજો આ, કે સી ઇઝ સો વીક ધેટ સી કેન નોટ વોક ફાસ્ટ। તો અહીં આપેલું વાક્ય શું છે? સી ઇઝ ટુ વીક ટુ વોક ફાસ્ટ। આ છે ને એક નકારાત્મક વાક્ય, ટુ છે ને એ ખાસ યાદ રાખજો, નકારાત્મક છે, નકારાત્મક આપણને ઇન્ડિકેશન આપે છે, સૂચન આપે છે, ટુ ટી ડબલ ઓ। તો અહીં આપણે સી ઇઝ ટુ વીક, એ એટલી બધી નબળી છે કે તે ઝડપી ચાલી શકતી નથી। તો હવે એને આપણે સાદા વાક્યમાં ફેરવીએ તો સી ઇઝ સો વીક, એટલી બધી નબળી છે, ધેટ સી કેન નોટ વોક ફાસ્ટ, કે તે ઝડપી ચાલી શકતી નથી। અહીં ઇઝ આપેલું છે એટલે આપણે અહીં કેન નોટ મૂકેલું છે, પછી અહીં આપણે માની લ્યો કે વોઝ આપેલું હોય તો અહીં તમારે કુડ આવે, કુડ નોટ વોક ફાસ્ટ। એટલે આ રીતે અહીં શું કહે છે કે જો વાક્ય વર્તમાનકાળનું હોય તો કેન નોટ આવશે, અને જો ભૂતકાળનું હોય તો કુડ નોટ આવશે। હવે આ નિયમ તમે જાણો જ છો, કેન નોટ કે કુડ નોટ પછી છે ને હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે છે, કેન નોટ કે કુડ નોટ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે છે। તમને શેમાં ભણાવેલું છે? તો આ કે મોડલ ઓક્ઝિલરી વર્બ આપણે જ્યારે જોતા હતા તો આપણે જાણીએ છીએ કે કેન અથવા તો કુડ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે છે। તો હવે આ નિયમો ખાસ વ્યવસ્થિત સમજો, એક એક વસ્તુ મેં તમને સમજાવી છે, વાક્ય રચના પણ સમજાવેલી, કે જુઓ કર્તા ક્રિયાપદ પછી ટુ વીક એ શું છે? ક્રિયા વિશેષણ છે, અને પછી ટુ એક ઇન્ફિનિટિવ છે। તો આ પ્રમાણે તમે એના ફેરફારો શું થાય, ટુ એક્ઝેક્ટિવ હોય તો સો પ્લસ એક્ઝેક્ટિવ જ્યારે વાક્યનું રૂપાંતરણ કરો ત્યારે, અને એક્ઝેક્ટિવ પછી શું આવશે? ધેટનો ઉપયોગ થશે। અહીં એ જ કરેલું છે, સી ઇઝ સો વીક ધેટ સી કેન નોટ વોક ફાસ્ટ। તો આ નિયમ છે એ વ્યવસ્થિત સમજો, પછી ધેટ પછી જે નામ હોય તો વ્યવસ્થિત એનું નામ હોય તો નામના આધારે આપણે સર્વનામ મૂકવાનું, ડાયરેક્ટ સર્વનામ આપેલું હોય તો એ જ મૂકવાનું। તો અહીં આપણે વર્તમાનકાળમાં શું હશે, જુઓ વર્તમાનકાળનું વાક્ય હોય તો કેન નોટ મૂકવામાં આવશે, અને જો વાક્ય ભૂતકાળનું હોય તો કુડ નોટ મૂકવામાં આવે છે। તો હવે હું તમને થોડાક વધુ ઉદાહરણો કરાવું એટલે તમને આ નિયમો પણ ક્લિયર થઈ જશે। ટુ રિમૂવ કરવા માટેના અહીં કેટલાક ઉદાહરણો આપેલા છે, તો પહેલાં ટુ રિમૂવ કરીએ તો એના આપણે નિયમો જોયા। ટુ રિમૂવ કરવા માટે શું શું નિયમો છે? તો પહેલાં કરતા આવશે, ટુની જગ્યાએ સો પ્લસ એક્ઝેક્ટિવ આવશે, પછી ધેટ એક્ઝેક્ટિવ પછી ધેટ આવશે, અને જો વર્તમાનકાળનું વાક્ય હશે તો શું આવશે? કેન નોટ, અને જો ભૂતકાળનું વાક્ય હશે તો કુડ નોટ આવશે। તો આ જ નિયમો જેમ મને યાદ છે એમ તમને પણ યાદ રહેવા જોઈએ। The tree was too high for Mangal to climb. આ વાક્યમાં તમને નવું જોવા મળશે એ તમે જોજો અને નોટિસ કરજો, શું નવું જોવા મળ્યું એ તમારે નોટિસ કરવાનું છે। હું આ એક્ઝામ્પલ બધા પૂરા થાય પછી હું સમજાવીશ કે શું નવું હતું, પરંતુ વાક્યના નિયમો એ જ છે એટલે હું તમને અહીં ડાયરેક્ટ સમજાવું છું। ધ ટ્રી વોઝ કરતા વોઝ ટુ હાઈ, ટુ અહીં ક્રિયાપદ, હાઈ ફોર મંગલ ટુ ક્લાઇમ્બ। તો હવે એને વાક્યનું રૂપાંતર કઈ રીતે થશે? ધ ટ્રી વોઝ, ટુની જગ્યાએ આપણે યુઝ કરશું સો, પછી એક્ઝેક્ટિવ હાઈ, પછી એના પછી ધેટ આવેલું, પછી મંગલ કુડ નોટ ક્લાઇમ્બ। આપણે અહીં જોશો તો વાક્ય ભૂતકાળનું છે એટલે આપણે અહીં કુડ નોટ લખેલું અને પછી ક્લાઇમ્બ લખેલું। હવે એના પછીનું વાક્ય છે, સી વોઝ ટુ લેટ ટુ ગેટ ધ બસ। આમાં પણ કરતા ક્રિયાપદ, ટુ એક્ઝેક્ટિવ, ટુ ઇન્ફિનિટિવ અને અન્ય શબ્દો। તો હવે
એનું આપણે રૂપાંતર કરશું તો સી વોઝ, પછી અહીં ટુની જગ્યાએ સો, લેટ એક્ઝેક્ટિવ, પછી વાક્ય ધેટ, પછી જો વાક્યમાં જે કર્તા આવતા હોય, કર્તા સી છે, સર્વનામ હોય તો ડાયરેક્ટ સર્વનામ અહીં આપણે મૂકી દીધું છે, પરંતુ જો નામ હોય તો એનું સર્વનામ મૂકવામાં આવે છે. ધેટ સી કુડ નોટ, અહીં વાક્ય ભૂતકાળનું છે એટલે આપણે કુડ નોટ મૂક્યું. પછી એના પછી ક્રિયાપદનું મૂળરૂપ ગેટ ધ બસ, સમજાઈ ગયું. હવે પછી એનું વાક્ય છે ટી, ધ ટી વોઝ ટુ હોટ ફોર હર ટુ ડ્રિંક. તો હવે અહીં જોશું ધ ટી, અહીં જે કરતા છે ટી વોઝ, ટુની જગ્યાએ સો હોટ, સો હોટ. પછી અહીં આપણે એક્ઝેક્ટિવ પછી ધેટ મૂકીએ છીએ, એ ધેટ ઓલરેડી મૂકેલું. પછી ફોર હરની જગ્યાએ સી મૂકેલું, સી. પછી જે વાક્યના નિયમ પ્રમાણે જે અહીં ભૂતકાળનું વાક્ય છે તો સી, પછી એના પછી જે કુડ નોટ મૂકવાનું આવે એ કુડ નોટ, અને ડ્રિંક ઇટ. હવે એના પછીનું છે ધ સમ વોઝ ટુ ડિફિકલ્ટ ટુ સોલ્વ. તો હવે એનું વાક્યનું રૂપાંતર ધ સમ વોઝ સો ડિફિકલ્ટ, પછી વાક્યના નિયમ પ્રમાણે ધેટ, અને હવે અહીં કરતા સમ કાંઈ કરતા નથી તો એની જગ્યાએ આપણે શું મૂકશું, વન, વન કુડ નોટ સોલ્વ ધેટ. એટલે કે એ દાખલો એટલો અઘરો હતો કે તેને કોઈ પણ એને સોલ્વ ન કરી શકે, એટલા માટે આપણે વન, વનનો અર્થ એ અર્થમાં વાપરેલું છે કે વન કુડ નોટ સોલ્વ, એટલે કે કોઈ પણ તેને સોલ્વ ન કરી શકે. તો હવે અહીં તમે નોટિસ કરેલું હશે ફોર મંગલ, ફોર મંગલ, એના પછી છે ફોર હર. તો આ પ્રકારના વાક્ય આપેલા હોય, વાક્યના નિયમો એ જ છે, પરંતુ ધ ટ્રી વોઝ ટુ હાઈ ફોર મંગલ ટુ ક્લાઇમ. અહીં પર્ટિક્યુલર વ્યક્તિ માટે કીધેલું છે કે આના માટે ઊંચું છે ટ્રી, ઝાડવું આના માટે, મંગલ માટે ઊંચું છે. માની લ્યો કે મંગલ માટે એ ઝાડ ઊંચું લાગતું હોય તો કોઈ એ બીજા વ્યક્તિ માટે એ ઝાડ ઊંચું ન પણ હોઈ શકે. એવી જ રીતે ટી વોઝ ટુ હોટ ફોર હર, કોઈ એમ કહે કે આના માટે ગરમ છે પણ મારા માટે ગરમ નથી, એવું પણ હોઈ શકે. તો આ પ્રકારના વાક્ય હોય તો એમાં શું કરશો, તો અહીં ફોર મંગલ છે, ફોર હર છે. જો કોઈ નામ જ આપેલું હોય, પર્ટિક્યુલર નામ આપેલું હોય, તો ફોર મંગલનું ખાલી મંગલ થઈ જશે, એટલે કે કરતા જે ધેટ પછી કરતા આવે છે એ નિયમ પ્રમાણે છે જ, આમાં પણ કરતા છે જ, આ વાક્યમાં છે, બધા વાક્યમાં ધેટ પછી કરતા તો આવે જ છે. પરંતુ જો ફોરવાળું વાક્ય હોય, પર્ટિક્યુલર વ્યક્તિનું કીધું હોય, ત્યારે જો કોઈ વ્યક્તિનું નામ હોય તો કરતાનું નામ તરત જ એ આવશે ધેટ પછી. અને જો અહીં અમે તમે અહીંયા જોશો તો ફોર હર છે એટલે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિનું સર્વનામ આપેલું છે, તો ફોર હરનું શું થશે, સી થશે, ફોર હરનું સી થશે. તો આ પ્રકારના ક્યાં ક્યાં ફેરફારો થાય, માની લ્યો કે ફોર મી આપેલું હોય તો એનું શું થશે, આઈ થશે. ધેટ પછી જે કરતા મૂકવાનું હોય એ આઈ મૂકવાનું આવે. માની લ્યો કે અહીં ફોર મી લખેલું હોય, ફોર મી, તો હવે આ ફોર મીની જગ્યાએ આઈ લખવાનું, આઈ કુડ નોટ ડ્રિંક ઇટ. એવી જ રીતે ફોર અસ લખેલું હોય, અહીંયા ફોર અસ લખેલું હોય તો એનું શું થશે, વી થશે. એવી જ રીતે ફોર યુ લખેલું હોય તો એનું યુ થશે, ફોર હિમ હોય તો એનું હી થશે. ત્યારબાદ ફોર હર, આપણે અહીંયા જોયું જ છે કે ફોર હર છે તો એનું શું થઈ ગયું, સી થઈ ગયું, અને ફોર ધેમ આપેલું હોય તો ધે થઈ જશે. તો આ નિયમો, એમાં એટલા બધા કાંઈ નવા નિયમો નથી, પરંતુ જો વાક્યમાં ધેટ પછી જે કર્તા મૂકવામાં આવે છે એ કર્તામાં ફેરફાર શું થાય છે, ફોર પર્ટિક્યુલર વ્યક્તિ માટે કીધું હોય ત્યારે મંગલ નામ આપેલું હોય, મંગલની જગ્યાએ કોઈ પણ નામ આપેલું હોય તો એ ફોર મંગલની જગ્યાએ ખાલી મંગલ, એટલે કે એ વ્યક્તિનું નામ જ થઈ જશે. અને જો સર્વનામ આપેલું હોય, ફોર હર, ફોર હિમ, ફોર હિઝ, ફોર હિમ, ફોર અસ, એ રીતે કોઈ નામ આપેલા હોય તો અસનું વી થઈ જાય, હિમનું હી થઈ જશે, સી ફોર સી, ફોર હરનું સી થઈ જશે. આ રીતે વાક્યમાં ફેરફારો થાય છે. તો હવે આજના લેક્ચરમાં અહીં સુધી આપણે રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં ઇનફ માટેના જે નિયમો છે તેની માહિતી લઈશું, અને હજુ પણ આ ટોપિકમાં આપણે
डिग्री ऑफ कम्पेरिजन नी पण माहिती लईशुं। लाइक शेर कमेंट अने सब्सक्राइब करवानुं भूलाय नहीं। जय हिंद।